જનાદેશ 2018 લોકસભા ચૂંટણી પહેલાના 5 રાજ્યોના પરિણામ ચોક્કસથી લોકસભા ચૂંટણીમાં પણ આ પરિણામો અસર કરશે તેવી શક્યતાઓ હાલ તો જોવામાં આવી રહી છે. ત્યારે મધ્યપ્રદેશમાં ભાજપ 116 બેઠકો પર આગળ ચાલી રહી છે રૂઝાન પ્રમાણે અને કોંગ્રેસ 107 બેઠકો પર આગળ ચાલી રહી છે. મધ્યપ્રદેશના વલણમાં ભાજપ બહુમતી તરફ આગળ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ મધ્યપ્રદેશના વલણમાં ભાજપને બહુમતી મળી હોય આ બેઠક પર તેવું હાલ સામે આવી રહ્યું છે. જોકે હજી સુધી માત્ર રૂઝાન સામે આવ્યા છે, કોઈ સ્પષ્ટ પરિણામો હજુ સુધી કોઈ સ્ટેટના સામે નથી આવી રહ્યા. જોકે મધ્યપ્રદેશમાં કાંટે કી ટક્કર પહેલા જોવા મળી રહી હતી. જોકે જે પ્રકારે હાલ રૂઝાન સામે આવ્યા છે, ભાજપ 116 બેઠક પર આગળ ચાલી રહી છે. વલણમાં ભાજપને બહુમતી મળી હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ 107 બેઠક પર આગળ છે. જોકે આ પહેલા રાજસ્થાનથી જે પ્રતિક્રિયા સામે આવી હતી, સચિન પાયલોટ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તેઓએ તો જાણે કે આ જીત રાજસ્થાનમાં નિશ્ચિત હોય તે પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. જોકે હવે મધ્યપ્રદેશમાં જે પ્રકારના રૂઝાન સામે આવી રહ્યા છે તે રૂઝાન હાલ તમામનું ધ્યાન દોરી રહ્યા છે. કારણ કે મધ્યપ્રદેશમાં લાગી રહ્યું છે કે ભાજપ બાજી મારી શકે છે. મધ્યપ્રદેશમાં 116 બેઠકો પર રૂઝાન પ્રમાણે ભાજપ આગળ ચાલી રહ્યું છે તો કોંગ્રેસ 107 બેઠકો પર આગળ છે. જોકે પહેલાથી જ મધ્યપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે અને આ સાથે જ મધ્યપ્રદેશની એક સીટ જે છે વલણ, તેનું પરિણામ સ્પષ્ટ થયું હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. તો એક બાદ એક રાજ્યના પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ જશે. એક તરફ રૂઝાન જે સામે આવી રહ્યા છે, ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસ તો ક્યાંક પ્રાદેશિક પક્ષ જે છે તે આગળ ચાલી રહ્યા છે. મારી સાથે મહેમાનો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. નરેન્દ્ર રાવત કોંગ્રેસ તરફથી, સાથે જ ભાજપ તરફથી હવે મારી સાથે જ કિશનસિંહ સોલંકી જોડાઈ રહ્યા છે, સાથે જ રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયા છે દિલીપભાઈ ગોહિલ, હરિભાઈ દેસાઈ, આપ તમામનું ફરી એકવાર સ્વાગત. કિશનસિંહજી, શું થઈ ગયું આ? જણા આજે તો રૂઝાન છે, હજી તો રાહ જુઓ, હજી તો સમય છે, બધું નેક ટુ નેક ચાલી રહ્યું છે. અને અપાર્ટ ફ્રોમ ધ ઓલ, આઈ મીન નેશનલ, એટલે રાષ્ટ્રીય સરકારની અને રાજ્ય સરકાર, છેલ્લા 3 ટર્મથી શિવરાજસિંહજી હતા, 2 ટર્મથી રમણસિંહજી હતા, વસુંધરાજી, બધાએ બહુ સારા કાર્યો કર્યા છે, એની પછી ચર્ચામાં આવીશ. અને રાષ્ટ્રીય યોજનાઓ પણ છેવાડાના લોકો સુધી પહોંચી છે. પણ ધીસ ઇઝ માય ઓન સ્ટેટમેન્ટ, રાહુલ ગાંધીજીને ભગવાન શિવ ફળ્યા, કૈલાસ માનસરોવર યાત્રા ફળી, એમનું ટેમ્પલ ટુરિઝમ ફળ્યું, અને કોંગ્રેસને આ પ્રજાનો ઇશારો છે, હિન્દુસ્તાનની પ્રજાનો, કે તમે હિન્દુસ્તાનની સંસ્કૃતિને ઓળખો, તમને ગીતાનું જ્ઞાન થયું, બહુ સારી વાત છે, અમને એનો આનંદ છે, અને આ તમારા સોફ્ટ હિન્દુત્વ અને સાચી ભારતીય સંસ્કૃતિ, સૌનો સાથ સૌનો વિકાસ, જ્યારથી તમે આ સમજતા થશો તો પ્રજા ચૂંટણીઓમાં હાર જીત થતી રહેવાની છે, અને અમે તો સત્તાને સેવાના માધ્યમ તરીકે જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે. એટલે હારજીત એ બહુ મોટો પ્રશ્ન નથી, પણ આ દેશની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની જે વાત છે એ કોંગ્રેસના નેતા સમજતા થયા છે. કોંગ્રેસી કાર્યકરો, આપને થોડાક સમય માટે અટકાવીશ, સાથે જ મને હાલ સમાચાર મળી રહ્યા છે મધ્યપ્રદેશમાં ફરી એકવાર કોંગ્રેસ ચાલી રહી છે આગળ. ત્યાં સુધી ભાજપ જે છે તે 116 બેઠકો પર આગળ ચાલી રહી હતી, પરંતુ મધ્યપ્રદેશમાં ફરી એકવાર કોંગ્રેસ આગળ ચાલી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ચોક્કસથી એક કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. જ્યારથી રૂઝાન જે સામે આવી રહ્યા છે તેમાં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપ આગળ ચાલી રહી છે. પહેલા 111, 113, 114, 115 અને 116 સીટો પર જે પ્રકારે ભાજપ આગળ ચાલી રહી હતી, રૂઝાન હોવાને કારણે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આપ જોઈ શકો છો આ માહોલ છે, આ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને રાહુલ ગાંધીના નારા લાગી રહ્યા છે. કારણ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ક્યાંક ને ક્યાંક જનતા પાર્ટીને મત મળી છે અને અનેક વખત રેલી આ સરકાર જ તોડવાનો અહીં પ્રયાસ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે, બધા પર પ્રયાસ કરશું. કઈ રીતની વાત થઈ રહી છે, વાત કરીએ, 5 ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, ખાસ કરીને કઈ રીતે જોઈશો, તમે કઈ કહેશો? આજના પરિણામ ઉપરથી હજી તો અમે, આજે તો ખાલી, આ તો ખાલી ઝલક છે, 2019 હજી બાકી છે અને અમને વિશ્વાસ છે કે જે મોઘવારીએ માજા મૂકે અને ભાજપના જે રાજકારણમાંથી જે નેતાઓના જે નામ આવી રહ્યા છે ભ્રષ્ટાચારમાં, તો પબ્લિક હવે સમજી ગઈ છે કે ભાજપને ઘરે બેસવાનો વારો આવી ગયો છે. મહિલાઓ સૌથી રસ હતી,
આજે સૌથી પહેલા રાહુલ ગાંધીને એક વર્ષ અધ્યક્ષ નું થઈ રહ્યું છે, તો અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે રહી વાત એ કે આજે જે અમને રિઝલ્ટ મળ્યું છે એ માત્ર ને માત્ર મહિલાઓને મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા, 15 લાખ બેંકમાં જે પડવાના હતા એની બુદ્ધુ બનાવી પ્રજાને, એ પ્રજાએ આજે અમને ખૂબ ખૂબ કોંગ્રેસને આવકાર્યા છે, એ બદલ પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચોક્કસ પ્રજા આભાર માની રહી છે. ખરેખર જે વાત કરીએ, 5 રાજ્ય ચૂંટણીના પરિણામો જે આવી રહ્યા છે, રુઝાન આવી રહ્યા છે, રાજસ્થાનમાં સૌથી કમબેક કોંગ્રેસ થઈ રહી છે, એમપીમાં સારું રિઝલ્ટ આવી રહ્યું છે, છત્તીસગઢમાં પણ કમબેક કોંગ્રેસ થઈ રહી છે, કઈ રીતે જુઓ છો? કોંગ્રેસ મુક્ત ભારતના સપના જોવાવાળા રંગા બિલ્લાના મુંગેરીલાલના હસીન સપના તૂટી ગયા છે અને તેમનો પરપોટો ફૂટી ગયો છે. દેશની જનતાએ રાહુલ ગાંધી તો એક તરફ ગાંધીનગરમાં જ ભાજપ કાર્યાલયની બહાર અમારા સંવાદદાતાએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જણાવવામાં આવ્યું હતું કે આ જે છે તે અન્ય સ્ટેટની ચૂંટણી છે, તેને કારણે હાલ અહીં કોઈ પણ જાતનો માહોલ જોવા મળી નથી રહ્યો. ત્યારે તેનાથી તદ્દન ઉલટું કોંગ્રેસ કાર્યાલય જે છે તે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર આ પ્રકારનો માહોલ, ઉજવણીનો માહોલ અને નારેબાજી જોવા મળી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જે રુઝાન સામે આવી રહ્યા છે, મધ્યપ્રદેશમાં ફરી એકવાર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કિશનસિંહજી સાથે વાતચીત ચાલી હતી. કિશનજી, તો આપ એવું માની લઈએ કે આપને હાર થશે તો તેને લઈને કોઈ નકારાત્મક ફીલિંગ નહીં આવે, પરંતુ રાહુલ ગાંધી સોફ્ટ હિન્દુત્વ તરફ વળ્યા તેને લઈને આપને ખુશી છે? યસ, આઈ મીન સી ધ હોલ મેટર ઇઝ, આપણે 2014 ને યાદ કરીએ જી, તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે પણ ગુજરાતના સીએમ હતા, ત્યારે પણ અને આજે પણ વિશ્વસનીયતાનું પ્રતીક એ માત્ર નરેન્દ્રભાઈ મોદી છે. એમની સમકક્ષ હજી ભારતીય રાજનીતિમાં કોઈ નથી, એમની વિશ્વસનીયતાને ટાંપે એવું, એમની કાર્યશૈલીને ટાંપે એવું. પણ અલ્ટિમેટલી આ આખી જે વાત છે એ 60 વર્ષોમાં જે અપીઝમેન્ટની પોલિસી ચાલુ થઈ હતી, જે જે હિન્દુત્વને અને હિન્દુત્વ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને ખતમ કરવાનો એક સુનિયોજિત પ્રયાસ થયો હતો. ભ્રષ્ટાચારના A to Z માંથી એક પણ શબ્દ એવો નહોતો કે જેમાં કોંગ્રેસી સરકારોએ ભ્રષ્ટાચાર ના કર્યા હોય. પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ હતી. અત્યારની પરિસ્થિતિમાં એક પણ કિસ્સો એવો નથી બન્યો કે જેમાં સીધો નરેન્દ્રભાઈ મોદી ઉપર કે કેન્દ્ર સરકાર ઉપર કોઈ લાર્જર આક્ષેપ થઈ શક્યો હોય. રાજ્ય સરકારોએ સરસ કામ કર્યું છે. વિકાસની લડાઈમાં કોંગ્રેસ હવે સામે આવી છે. વિરોધ પક્ષ મજબૂત આ દેશમાં હોય એ લોકશાહી માટે પણ તંદુરસ્ત છે અને પક્ષો માટે પણ તંદુરસ્તીની વાત છે. એટલે વાત હિન્દુત્વની હું જ્યારે કરું છું ત્યારે મારો બિલકુલ એ મતલબ નહીં લેવાનો કે અમે કોઈ તુષ્ટિકરણ કરવામાં માનીએ છીએ કે અમે કોઈ પર્ટિક્યુલર કોમ્યુનિટીને દેશમાંથી કાઢવા, ધકેલવા, એમનું અપમાન કરવા માગીએ છીએ. ઇટ્સ નોટ લાઈક દેટ. પણ આ દેશના બહુમતી પ્રજાનો અવાજ સાંભળવો રહ્યો, બહુમતીને સન્માનવું રહ્યું અને સૌને સમાન ગણવા રહ્યા, આ વાત સાથે અમારા હિન્દુત્વનો મતલબ છે અને એના લીધે જ અમને કિશનજી નરેન્દ્રભાઈ તમને એવું બી કહેશે કે તો તમે બિન સંપ્રદાયિકતા લઈ લો, કારણ કે આ જો વિજય મળ્યો છે બિન સંપ્રદાય અમારા મુદ્દાને કારણે અમને વિજય મળ્યો તો અમારો મુદ્દો તમે લઈ લો. ના, એવું બી કહેશે લોકો લઈ જ લીધો. દિલીપભાઈ તમે સાયલન્ટલી જોયું હોય, આ ટેમ્પલ ટુરિઝમ થયું છે, ગુજરાતમાં પણ થયું, એનો એમને ફાયદો મળ્યો અને એમાંથી જ એમણે એ ટુરિઝમને આગળ ધપાવ્યું. પણ એનીવે સાચી વાત એમની સમજણમાં આવી, એનો અમને આનંદ છે. રાજકારણમાં હારજીત થતી રહે, આજે અમે છીએ કાલે એ લોકો હશે, એટલે હારજીત થતી રહે. અને અમારું 15 વર્ષનું શાસન છે બંને સ્ટેટોમાં, રાજસ્થાનમાં 1 વર્ષનું છે. સ્ટીલ અમે ઓલમોસ્ટ અત્યારે લગોલગ ચાલી રહ્યા છીએ, હજી પણ કંઈ ફાઇનલ નથી, કંઈ પણ છેલ્લા સમય થઈ શકે છે. એટલે રિઝલ્ટ્સ આર નોટ બેડ અને કોમ્પિટિટિવલી તમે કોંગ્રેસની સાથે સરખામણી કરો તો એ લોકો તો 15-20 સાથે જ. હાલ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુ હાલ તો કરી રહ્યા છે ભાજપ પર પ્રહારો, બુરે દિન જાને વાલે હે. નવજોતસિંહ સિદ્ધુના આ પ્રકારનું નિવેદન જે છે ચોંકાવનારું રહ્યું છે કે જ્યારે લોકસભા ચૂંટણી યોજાવાની હતી ત્યારે અચ્છે દિન આને વાલે હે સાના સૂત્ર સાથે જોડાયેલા નવજોતસિંહ સિદ્ધુ હાલ બુરે દિન જાને વાલે હે તે પ્રકારના સૂત્રો આપી રહ્યા છે. આવો સાંભળીએ શું કહ્યું હતું નવજોતસિંહ સિદ્ધુ. મોદી સાહેબ કી વાદા ખિલાફી, ઉનકે ઝૂઠે નારે જો બાંસ કી તરહ લંબે થે લેકે અંદર સે ખોખલે થે, ઓર ભાઈ ચાહે બાત કમ કર રહે થે લેકિન ગન્ને કી તરહ છોટે, અંદર સે ભી મીઠું મીઠું ઓર બહાર સે ભી મીઠું મીઠું. યે એક સંકેત હૈ. ઓર ભારતીય જનતા પાર્ટી તો દેખીએ ઉનકા બિહેવિયર દેખીએ, આજ ભી ઉનકા અહંકાર નહીં જા રહા. સારી દુનિયા કહે રહી જિને હમ હાર સમજે થે ગલા અપના સજાને કો, વહી અબ નાગ બન બેઠે હમારે કાટ ખાને કો. વો લહેર કહેર બન ગઈ હૈ, ઝહેર બન ગઈ હૈ, ઓર કહીં ના કહીં આમ આદમી સે જમીન ફાડ કે આવાજ આ રહી હૈ કે બદલાવ હૈ, જનતા કા સૈલાબ હૈ ઓર ઇનકલાબ હૈ. ઓર યે ઇનકલાબ રાહુલ ભાઈ કો લીડર ઇન ધી એસેન્ડન્સી, બડા 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 બડા, ઓર
ભારતીય જનતા પાર્ટી કો પાર્ટી ઇન ડિસેન્ટ નીચે 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 તો યે જો બડી ચીજ હૈ ના ઓર વો નારા જો મેં હમેશા દેતા રહું કે બુરે દિન જાને વાલે હૈ રાહુલ ગાંધી આને વાલે હૈ।